हेलो फ्रेंड्स, गैलेक्सी ग्रुप ऑफ साइंस में आपनो स्वागत है। आपणे सार्थक अंक विषयना जे छ नियमों जे लास्ट लेक्चर नी अंदर टेक्स्टबुक में पीडीएफ में बने रीते मैं तमने समझावेला था। हवे आ जे सार्थक अंकना नियमों छे ए सरवाळा बादबाकी गुणाकार भागाकार में कई रीते वापरवा जोईए एमना माटे आपणे थोड़ू शीखी लईए। अमने एमनी पहेला आपणे एक राउंड ऑफ करवानी जे पद्धति छे, राउंड ऑफ मतलब कि आप नजीकनु मूल्य जो लखे है एप्रोक्सिमेट जैसे कही है बराबर, तो ये कई रीते लखव जीए और जे आप राउंड ऑफ करे जे अंकों ने अचोक्कस अर्थविहीन जे अंकों ने आप काढ़ीए जेने आप राउंड ऑफ कही है बराबर। तो यहाँ आगना अंक में केटला उमरवा शूँ करूँ एना विषे आप थोड़ी महती मिले तमने खबर है जो कि कहीं पांच करता मोटो हो तो आगना संख्या में एक उमरो छो कि ते सीख्या था बराबर। तो जुए आप सरवाड़ा बाद बाकी गुणाकार और भागाकार में सार्थक अंकों तो તમે જ્યારે લેબમાં જશો ને ત્યારે તમે અલગ અલગ પ્રેક્ટિકલ કરશો બરાબર। ઘણા બધા માપન કરતા હોઈએ છે અને દરેક માપનને ચોકસાઈની મર્યાદા હોય, કોઈ પણ માપન લેવા જશો તો એની ચોકસાઈની મર્યાદા, આપણે ઘણી બધી વાત કરી છે કે સ્કેલ દ્વારા તમે કોઈ પણ માપન કરો તો એની મર્યાદા છે કે 0.1 સેન્ટીમીટર સુધી માપે, મતલબ 1 mm સુધી જ માપે, એનાથી ઓછું માપી શકશે નહીં। કારણ તો કે કારણ કે સાધનની મર્યાદા છે, लघुत्तम जेटलू माप शक्ति होय, लघुत्तम जेटली एनी माप शक्ति होय एटलू ओछा में ओछो अंतर मापी शके, एक लिमिटेशन होय बराबर। आपणे नरी आँखेनी पण अमुक लिमिटेशन होय बराबर। पछी वधारे हजी झीणवटपूर्वक जो होय तो सूक्ष्मदर्शक यंत्रनो उपयोग करीए छे बराबर। खूब दूरनो जो होय तो टेलिस्कोपनो उपयोग करीए छे। शुं काम? केम के आपणी आँखनी मर्यादा छे कि अमुक जे होय अमुक मर्यादा छे, लिमिटेशन के एटलू ज आपणे निरखेथी जोई शकीए बराबर। जेम के आ चौक छे, जो होय तो तमने क्लियर देखाय पण एना बंधारण कई रीते थाय जोई देखाय नहीं, केम के लिमिटेशन छे। તેવી રીતે સાધનની પણ અમુક લિમિટેશન, અમુક મર્યાદા હોય બરાબર। વર્નિયરની પણ અમુક મર્યાદા છે, વર્નિયરની કેટલું તો કે 0.01 સેન્ટીમીટર સુધી માપી શકે, એનાથી ઓછું માપી શકે નહીં। ઓકે, આ બધી આપણે વાત કરી દીધી છે। તો દરેક માપનમાં રહેલા સાર્થક અંકોની સંખ્યા સાધનના લઘુત્તમ માપ શક્તિ પર આધારિત હોય છે, આપણે આગળ જોઈ ગયા। હવે ધારો કે જુદા જુદા લઘુત્તમ માપ ધરાવતા મીટરો બરાબર, એટલે કે ઓહમ મીટરની વાત કરું છું, જે ઓહમનો પ્રેક્ટિકલ દ્વારા આપણે આવશે, ઓહમનો પ્રેક્ટિકલ 12મા ધોરણમાં આવશે, પહેલો જ પ્રેક્ટિકલ છે બરાબર। તો એમના અવરોધના મૂલ્ય માપવા છે મારે, મારી પાસે કોઈક અવરોધ છે, અવરોધ તો ખબર જ છે તમને, એના મૂલ્ય માપવા છે। હું મારી પાસે ત્રણ અવરોધ છે અલગ અલગ, હું ત્રણેના રીડિંગ લખું છું। પહેલું R1 = ધ્યાન આપજો, અહીંયા R1 = 5.67 ઓહમ લઈ લઈએ, જે તમારું PDFમાં જે એક્ઝામ્પલ છે એ પ્રમાણે જો તમને ગણાવું બરાબર। પછી R2 = એક્ઝામ્પલ તરીકે 1.234 ઓમ અને R3 = 0.7 ઓમ છે, જો ધ્યાન આપજો। પોઈન્ટ પછી 2 ડિઝિટ સુધી ચોક્કસ છે પહેલો રીડિંગ, મેં કોઈ જો આ જે છે ને અલગ અલગ મીટરો છે, ઓહમના મીટરો, અવરોધો પણ આપણી પાસે અલગ અલગ છે બરાબર। જુદા જુદા અવરોધનું મૂલ્ય જુદા જુદા મીટર દ્વારા માપવામાં આવે, સમજો, જુદા જુદા અવરોધનું મૂલ્ય જુદા જુદા મીટર, પહેલો મીટર પહેલો અવરોધમાં આપશે, બીજો મીટર બીજો અવરોધમાં આપશે, ત્રીજો મીટર ત્રીજો અવરોધ વડે માપશે, અને અલગ અલગ મીટર છે એમની લઘુત્તમ માપશક્તિ પણ અલગ અલગ છે રાઈટ। તો પહેલા મીટર દ્વારા ફક્ત પોઈન્ટ પછી 2 ડિઝિટનું જ માપન કરે, એટલે 2 સુધી ચોક્કસ છે, ત્રીજાનું કોઈ એ આપતું નથી। મારી પાસે R2 અહીંયા એક હજી એક અંક વધારે દઈએ, 3 બરાબર 5 લખી દઉં, બીજો જે અવરોધ છે એ બીજા મીટર દ્વારા જે માપન કરે તો પોઈન્ટ પછી 3 ડિઝિટ સુધી ચોક્કસ છે, પછી આગળ વિશે કોઈ માહિતી આપતું નથી। R3 એ પોઈન્ટ પછી 1 ડિઝિટની માહિતી આપે છે, ઓકે। તો પોઈન્ટ પછી 2 સુધી ચોક્કસ, પોઈન્ટ પછી 3 સુધી ચોક્કસ, ને પોઈન્ટ પછી 1 સુધી ચોક્કસ। હવે વિચારો, તો હું તમને બીજો એક એક્ઝામ્પલ આપું, માનો કે તમારી પાસે અલગ અલગ 2 દળ છે, M1 = 10.12 ગ્રામ અને બીજું છે 10 ગ્રામ બરાબર, આ બંને જો સાંભળજો। હવે અહીંયા પોઈન્ટ પછી ચોક્કસ નથી, અચોક્કસ છે, કહેવાનો મતલબ 10 ગ્રામથી આગળ ઉપર કેટલું વધારે છે ઓછું છે એનું માપન કરી શકતો નથી, ખાલી કહી દીધું 10 ગ્રામ, પાછળ 0.0 નથી લખ્યા, જુઓ 0.0 આમાં ફરક, 10 અને 10.00માં ડિફરન્ટ, શું ડિફરન્ટ? તો કે 10 પછી 2 જે પોઈન્ટ છે એ ચોક્કસ બતાવે છે, આગળ 10.01 ગ્રામ પણ નથી, 10.02 ગ્રામ પણ નથી, 10.10 ગ્રામ નથી, 10.00 એટલે આ ચોક્કસ છે, 10 જ ગ્રામ છે। અને આના વિશે આગળ બની શકે કે 0.1 ગ્રામ હોય, 99 ગ્રામ હોય, 50 ગ્રામ હોય, કંઈ પણ હોઈ શકે, આપણને આના વિશેની કોઈ માહિતી નથી।
तो आनी अंदर ये कही सकते कि त्रुटि वधारे छे राइट केम के तमे तो हवे जरा सरवाळो करशो आनो तो शू जीरो जीरो लईने सरवाळो थवानो छे पण जीरो जीरो नथी समझो तो जवाब में पण शू आवशे भूल आवशे कहेवानो मतलब टूंक में कहूँ तो आ बे अंक सुधी चोक्कस नथी तो ए बे अंकनो अचोक्कस कोईपण अचोक्कस वस्तु होय जो ध्यान आपजो अचोक्कस अंकनी साथे चोक्कस अंकनो सरवाळो करवामां आवे तो जवाब अचोक्कस ज आवे आ ध्यान आपजो अचोक्कस कोई अंक होय एनी साथे चोक्कस अंकनो सरवाळो करो तो जवाब अचोक्कस ज आवे मारी पासे आजे माप छे चोक्कस छे ने आ भूल भरेलू छे अहींया पाछळना बे डिजिट विशे आपणे माहिती नथी आनी छे आंकड़ी नथी तो जवाब अहींया 12 आवशे ने अहींया 20 आवशे तो 20 पॉइंट शू 12 हशे नहीं केम के आ जे अंक छे एनी कोई माहिती मळती सरवाळो तो बराबर ज छे मेथ्स नी टाइप सरवाळो खोटो नथी बट अहींया अचोक्कस छे तो अचोक्कस ने आ चोक्कस नो सरवाळो अचोक्कस एटले आ जवाब केवो आवे अचोक्कस आवे समझाय छे वस्तु तो हवे एने रिलेटेड आ बाजू जोईए आपणे आजे मैं तमने उदाहरण आप्युं એમને ધ્યાન રાખીને અહીંયા જોઈએ પોઈન્ટ પછી 2 સુધી ચોક્કસ છે પોઈન્ટ પછી 3 સુધી ચોક્કસ છે પોઈન્ટ પછી 1 સુધી ચોક્કસ છે જો ધ્યાન આપજો ચોક્કસ 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 તો આવશે અહીંયા ચોક્કસ આ જે પોઈન્ટ પછીનો પહેલો ડિજિટ પોઈન્ટ પછીનો પહેલો ડિજિટ પોઈન્ટ પછીનો ઓકે તો ચોક્કસ 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 અચોક્કસ તો જવાબ આવશે અચોક્કસ પછી અહીંયા તો કંઈ છે નહીં અચોક્કસ ચોક્કસ અને અહીંયા પણ અચોક્કસ તો જવાબ આવશે અચોક્કસ તો આજે અચોક્કસને આપણે શું કરવાના કાઢવાના હું તમને આનું ઉદાહરણ મસ્ત રીતે વ્યવસ્થિત લખીને આપું પહેલાં હું R2 લખી દઈશ અહીંયા R2 ઇઝ ઇક્વલ ટુ 1 2.345 ઓકે R1 ઇઝ ઇક્વલ ટુ 5.67 અહીંયા કશું નથી R3 ઇઝ ઇક્વલ ટુ 0.7 જુઓ અહીંયા અચોક્કસ છે અહીંયા અચોક્કસ છે ને અહીંયા પણ અચોક્કસ છે ચોક્કસ અચોક્કસ અચોક્કસનો સરવાળો અચોક્કસ થાય ચોક્કસ ચોક્કસ એક અચોક્કસ આવે તો પણ અચોક્કસ થવાનું ચોક્કસ 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 તો ચોક્કસ થવાનું અને આ તો ચોક્કસ ઓલરેડી છે જ એટલે એનું કોઈ ઇશ્યુ છે જ નહીં તો હવે આપણો જે જવાબ આવશે બરાબર એનો જે સમ કરશો સમ કેટલો આવે જોઈએ આપણે તમે એનો સરવાળો કરો હું અહીં નીચે લખીશ 5 પહેલાં આવશે ને અહીંયા 5 આવશે હા 5 બાકી રહી ગયા 5 7 ને 4 11 વધી પડી 1 3 ને 4 10 ને 17 7 ઓકે 5 6 7 ને 8 18 આટલો કંઈક આપણો આન્સર છે બરાબર 18.715 તો આ એક ચોક્કસ છે આ અચોક્કસ છે અને આ ચોક્કસ છે તો હવે આપણે આનો રાઉન્ડ ઓફ કરવો પડે કેમ કે અચોક્કસ એક કરતાં વધારે આપણે જે લઈ શકીએ નહીં રાઈટ તો પોઈન્ટ પછી એક ડિઝિટ સુધી ચોક્કસ છે પછી આપણે અચોક્કસ છે તો આપણે આને શું કરવા પડે રાઉન્ડ ઓફ કરવા પડે દૂર કરવા પડે બરાબર તો દૂર કરતી વખતે હવે જુઓ સાંભળજો અને દૂર કરવા છે 15ને તો હવે આ અંકનું ધ્યાન રાખવાનું આ અંક 5 છે 5 કરતાં મોટો છે કે 5 કરતાં નાનો છે તો એના નિયમો છે નિયમો તમને સમજો જો 5 હોય તો શું કરવાનું 5 કરતાં મોટા હોય તો શું કરવાનું અને 5 કરતાં નાના હોય તો એના નિયમ આપણે જોઈએ ચલો આમનો પહેલો નિયમ જે છે આપણે ભણીએ જો સંખ્યા 5 કરતાં નાની હોય બરાબર તો આગળના અંકમાં આપણે કંઈ ઉમેરીશું નહીં રાઉન્ડ ઓફ કરવા માટેનો પહેલો નિયમ જે છે પીડીએફમાં તમે જોજો પહેલો નિયમ શું છે કે આપણી સંખ્યા રાઉન્ડ ઓફ કરવાની છે બરાબર મતલબ કહેવાય કે આપેલ સંખ્યામાંથી જે અંક કાઢી નાખવાનો હોય તે અંક 5 કરતાં ઓછો હોય કાઢી નાખવાનો અંક 5 કરતાં ઓછો હોય તો આગળના અંકમાં કંઈ ઉમેરવાની જરૂર નથી અંકમાં ઉમેરવું નહીં બહુ સિમ્પલ દાખલા તરીકે તમારી પાસે L ઇઝ ઇક્વલ ટુ 10.43 રાઈટ હવે માનો કે મારે 3 સાર્થક અંક સુધી લખવા છે ક્યાંનો જવાબ મારે 3 સાર્થક અંક હોવા જોઈએ તો પછી ચોથો અંક શું છે આપણે કાઢવાનો હોય ચોથો અંક કાઢવાનો છે જે 5 કરતાં નાનો છે તો કોઈ સવાલ જ નથી આગળ ઉમેરવાનો નથી તો આપણે આનો જવાબ આવશે એપ્રોક્સિમેટ 4 સેન્ટીમીટર રાઈટ L ઇઝ ઇક્વલ ટુ ખ્યાલ આવી ગયો પછી 5 કરતાં મોટો એના માટે શું કરવાનું
तो जो टेक्सबुक में सॉरी पीडीएफ में जो एक्जाम्पल है जो लीए एल इज इक्वल टू 10.68 10.68 सेंटीमीटर है। हमें आनु पण त्रण सार्थक अंक सुधी मारे राखवू छे, त्रण सार्थक अंक तो 10.68 ने आपणे दूर करवा छे। तो जे अंक काढ़ी नाखवानो होय ए 5 करता मोटा होय तो आगळनी संख्या में एक उमेरू, तो आ जे 8 छे बराबर काढ़ी नाखवा छे तो आ 7 में एक अले सॉरी 6 में एक उमेरी देवानो, तो शुं आवशे अहींया 6 नी जग्याए 7, आ एमनी अप्रोक्सिमेट वेल्यू थई। बहुत सहेलू भाई आवड़े ने, आ तो तमे 10मां में सीखी गया छो। પણ માનો કે 5 હોય, આ બે તો નિયમ આવડશે, જો જે અંક દૂર કરવાનો હોય 5 કરતાં નાનો હોય તો આગળના સંખ્યામાં કશું ઉમેરવાનું નથી, જો 5 કરતાં મોટો હોય જે અંક કાઢી નાખવાનો છે બરાબર 5 કરતાં। હવે બીજું એક એક્ઝામ્પલ લઈ લો તમને એમ કન્ફ્યુઝન ના થાય એટલા માટે, એલ ઇઝ ઇક્વલ ટુ માનો કે 10.689 ઓકે, ત્રણ સાર્થક અંક રાખવા છે તો તમને એમ થાય કે સર 89ને કાઢો તો 5 કરતાં મોટા, ભાઈ એવું નહીં, આપણે આ બે અંક અલગ અલગ છે, આપણે આ અંકને જોવાનો ખાલી, આખા આખી સંખ્યાને નહીં અંકને જોવાનો, જે પહેલો અંક કાઢો છો ત્યાં આ પાછળનો નથી જોવાનો, જે આપણે રાખવો છે કેટલા રાખવા છે 106 10.6 રાખવા છે રાઈટ, તો 8 અને 9ને કાઢવાના છે તો 9નું કોઈ ધ્યાન આપવાનું જ નથી, આપણે 8નું ધ્યાન આપવાનું બરાબર, તો 8 જો 5 કરતાં મોટો હોય તો આગળ મેં ઉમેરી દેવાનું તો અહીંયા 7 કરી દેવાનું ઓકે, એટલે આખી સંખ્યા નથી ગણવાની અંક જોવાના છે। ગુડ, હવે એક્ઝેક્ટ 5 હોય તો એમના વિશે શું કરીશું જોઈએ। ધારી લો કે આપણી પાસે એક્ઝેક્ટ 5 છે બરાબર, તો એના માટેના બે નિયમ છે, જે અંક દૂર કરવાનો છે 5 છે, તો જો 5 હોય તો એની આગળની સંખ્યા એકી હોય તો એમાં એક ઉમેરવાનો અને બેકી હોય તો એમાં આપણે ઉમેરીશું નહીં ઓકે। આપણે ઉદાહરણ સાથે સમજાવીએ, માની લો કે અહીંયા બેકી છે અને એકી છે, બેકીમાં 10.45 સેન્ટીમીટર, એકીમાં 10.55 સેન્ટીમીટર, ધ્યાન આપજો બે સંખ્યા છે, ત્રણ અંક સુધી સાર્થક અંક કરવા છે, આમાં પણ ત્રણ અંક સુધી સાર્થક અંક કરીશું, 5 જ છે, જો જે દૂર કરવાનો અંક 5 જ છે, તો આગળ જુઓ આગળ શું છે તો કે બેકી છે તો કશું ઉમેરવાનું નહીં, 10.4 થઈ ગયું એકદમ સહેલું સેન્ટીમીટર, બેકીમાં કશું નહીં કરવાનું, એકીમાં એક ઉમેરવાનો જો એકી એક સરખું ને, યાદ રાખવા માટે શું એકીમાં એક ઉમેરવાનો, એકી એક, બેકીમાં કશું નહીં, બેકીમાં બે બે તો ઉમેરવાના જ ના હોય કોઈ ખબર જ છે। હવે આ 5 જે છે 5 જ કાઢવાના છે તો આગળ 5 જે એકી છે ને 10.6 થશે, ક્લિયર। બીજું એક્ઝામ્પલ જોવું છે આપણે 10.85 બરાબર, તો આ જે છે કેવી છે 8, આપણે ત્રણ સાર્થક અંક સુધી જોવું છે, 8 કેવા છે બેકી તો 10.8 જ રાખીશું, અહીંયા જુઓ માનો કે 10.15 15 છે તો એક એકી સંખ્યા છે ઉમેરી દો 10.2 આની એમ છે સેન્ટીમીટર સેન્ટીમીટર, ખ્યાલ આવે છે બરાબર। અને આ દશાંચિહ્નવાળી સંખ્યાની વાત કરી, દશાંચિહ્નને કઈ રીતે રાઉન્ડ ઓફ કરવો જોઈએ, હવે ચોથો નિયમ જે ટેક્સ્ટબુકમાં નથી પણ આપણે આમાં એક ઇન્વોલ્વ કરેલો છે જે જેઈઈ નીટ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે, પૂર્ણાંક સંખ્યા હોય બરાબર, પૂર્ણાંક સંખ્યા એક્ઝામ્પલ તરીકે તમારી પાસે 25,696 છે 25,696 પૂર્ણાંક સંખ્યા, ચોથો નિયમ છે પૂર્ણાંક સંખ્યા માટે, પૂર્ણાંક સંખ્યા હોય તો એના માટે શું કરવું રાઉન્ડ ઓફ કરતી વખતે, તમારી પાસે એક્ઝામ્પલ આપ્યો છે 25,696 25696 રાઉન્ડ ઓફ કરવો છે ત્રણ અંક સુધી, ત્રણ અંક સુધી જ રાખવા છે તો આ બે કાઢી નાખવાના છે। હવે ત્યાં શું કરવાનું, કાઢી નાખવાના મતલબ ત્યાં 00 આવશે, સમજો કાઢી નાખવાનું એટલે રિમૂવ કરીને એ નથી, આપણે આગળ જે લખતા હતા દૂર કરીને લખતા નતા એવું નહીં, પણ અહીંયા ડિફરન્ટ પહેલાં બંને સમજી લો, ત્રણ નિયમો જોયા હતા એ દશાંચિહ્નવાળા નિયમો હતા, દશાંચિહ્નવાળા મતલબ અપૂર્ણાંક અને આ છે પૂર્ણાંક, આમાં જ કોઈ જગ્યાએ પોઈન્ટ નથી, યાદ રાખજો ત્રણ સાર્થક અંક સુધી લખવા છે મતલબ પાછળ શું લખવાના 0। હવે આ જો 25,696 છે મતલબ કેટલા કહેવાય, અમે એપ્રોક્સિમેટ આપણે આને 25,700 લખી શકીએ, લખાય તો નિયમ સાંભળજો, ત્રણ સુધી સાર્થક અંક રાખવાના છે તો 256, હવે જે 9 અને 6ને કાઢવાના છે તો 9ને જોવાના આપણે તો 9 એ 5 કરતાં મોટા છે તો આગળના અંકમાં એક ઉમેરી દેવાનું, ઉમેરીને પછીથી એવું કે નથી લખવાનું, લખવાનું જે અંક કાઢો છો જેટલા અંક કાઢ્યા હોય એની જેટલા જ 0 લખવાના,
થઈ ગયા 25,700. હવે માનો કે મારે તમારી પાસેથી 199 રૂપિયા લેવાના છે. કેટલા? 199 રૂપિયા તમારી પાસેથી મારે લેવાના છે. આપી દેજો. હા, તો 199 એટલે શું હું તમને રૂપિયા પાછો આપીશ? વિચારો, એપ્રોક્સિમેટ કેટલા કહેવાય? તમે ઘરેથી શું 199 રૂપિયા લઈને જશો કે 200 રૂપિયા લઈને આવશો? 200 જ કહેવાય ને. એપ્રોક્સિમેટ જોવાનો, એક સાર્થક અંક સુધી મારે રાઉન્ડ ઓફ કરવો હોય તો આ મારે કાઢવાના છે. બે અંક, એક સાર્થક અંક, એનો એક જ સાર્થક અંક થશે. તો અહીંયા 29ની જગ્યાએ 0, બે જે કાઢો છો એપ્રોક્સિમેટ થયા ભાઈ. 199 એપ્રોક્સિમેટ આપણે શું લખીએ? 200. ખ્યાલ આવે છે આ વસ્તુ? એક સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ થાય બરાબર, અને આને મેં ત્રણ સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ થશે. ક્લિયર? ઓકે, હવે આગળનો નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, હવે જોઈએ આપણે સાર્થક અંકને ધ્યાનમાં રાખીને સરવાળા બાદબાકી કઈ રીતે કરવા જોઈએ. આગળનો ટોપિક શીખ્યા છે, રાઉન્ડ ઓફ કરવાની પદ્ધતિ શીખ્યા. બહુ જ સહેલું છે. 5 હોય તો આગળનો અંક જોવાનો, એકી છે તો ઉમેરી દેવાનું, દેખી હોય તો કશું નહીં કરવાનું, 5 કરતાં નાની હોય તો કશું નહીં કરવાનું, 5 કરતાં મોટી હોય તો આગળના અંકમાં એક ઉમેરી દેવાનું. બહુ જ સિમ્પલ રાઉન્ડ ઓફ કરતી વખતે. હવે જો સરવાળાને બાદબાકીમાં, તો એના આપણી પાસે 3 નિયમો છે સરવાળાને બાદબાકી માટે, સોરી 2 નિયમો છે. જોઈએ તો પહેલી વસ્તુ કે આપેલ સાર્થક સંખ્યાઓ જો પૂર્ણ સંખ્યાઓ હોય તો તેમાં સરવાળા બાદબાકી સામાન્ય રીતે જ કરવા જોઈએ. પૂર્ણ એટલે ખબર ને, હમણાં કંઈ લખ્યું તો આપણે પૂર્ણ સંખ્યા કહેવાય. એક્ઝામ્પલ તરીકે 1, 2, 3, 4, 5 આ પૂર્ણ સંખ્યા છે. એમાં 6, 7, 8, 9 અને 1 બરાબર આ રીતનું છે તો આ પૂર્ણ સંખ્યા. તો સિમ્પલ જે કરતા હતા એ જ, 5 ને 6, 9, 4, 13 + 1, 14, 12, 1, 0, 1, 2 ને 8 લગભગ આવું કંઈક આવશે. ભૂલ છે કે નહીં ચેક કરી લેજો બરાબર. તો સામાન્ય રીતે જેમ, મતલબ આ પૂર્ણાંક સંખ્યાના જ્યારે સરવાળા કે બાદબાકી કરવાના હોય તો જેમ તમે સામાન્ય રીતે કરો છો તે જ રીતે કરવાના. પછીનો મુદ્દો જે છે તે ખાસ જોજો. આપેલ સાર્થક સંખ્યાઓમાંથી જે સંખ્યામાં દશાંશ સ્થાન પછી જેટલા લઘુત્તમ સાર્થક અંકો હોય તેટલા જ સાર્થક અંકો પરિણામમાં રાખવા. ઉદાહરણ તરીકે આપણે જે હમણાં જોયું હતું, જો હું તમને પહેલાં એક ઉદાહરણ આપીને સમજાવું પછી તમને નિયમ બનાવીશું. આપણે R1 = કેટલા લીધા હતા? R1 = 5.67 કદાચ બરાબર. R2 = 12.345 ઓમ. R3 = 0.7 ઓમ. તો મારે આમનો શું કરવો છે? સરવાળો. જો સરવાળા માટે જે નિયમ છે એ જ બાદબાકી માટે નિયમ છે. તો ખાસ યાદ રાખજો સરવાળા માટે શું છે. પોઈન્ટ પછીના સાર્થક અંક ગણવાના. આના સાર્થક અંક કેટલા? 2. આના સાર્થક અંક કેટલા? 3. આના સાર્થક અંક કેટલા? 1. તો જવાબની અંદર આનો જવાબ શું આવતો હતો? સમથિંગ કંઈક 18 જેવો કંઈક આવતો હતો બરાબર. તમને ખબર જ છે, 18.715. આનો આન્સર તમે ટોટલ સરવાળો કરશો તો 18.715 ઓમ આવે છે. જો ધ્યાન આપજો, તો આમાં પોઈન્ટ પછી 3 છે તો રાખવાના કેટલા? 1 રાખું, 2 રાખું, 3 રાખું, ન રાખું, શું કરું? તો જોવાનું, પોઈન્ટ પછી 2 સાર્થક અંક, પોઈન્ટ પછી 3 સાર્થક અંક, પોઈન્ટ પછી તો ઓછામાં ઓછા કેટલા? 3? ના, 2? ના, 1. યસ, ઓછામાં ઓછા કેટલા છે? 1. તો પોઈન્ટ પછી 1 જ અંક રાખવાનો. સરવાળા બાદબાકીની અંદર દશાંશ ચિહ્ન પછી જોવાનું, આપણે જે રકમ આપી છે એમાંથી ઓછામાં ઓછા કેટલા? 1 જ. તો જવાબમાં પણ કેટલો રાખવાનો? 1. સમજ પડી ગઈ? ગુણાકારમાં ભાગાકારમાં અલગ છે. ગુણાકારમાં કુલ સાર્થક અંકો લેવાના હોય ઓછામાં ઓછા કુલ, અને સરવાળા બાદબાકીમાં દશાંશ ચિહ્ન પછીનું જોવાનું. ખાસ યાદ રાખજો, હજી રિપીટ કરું છું, સરવાળા બાદબાકીમાં પોઈન્ટ પછીના દશાંશ ચિહ્નો ગણવા બરાબર. ક્લિયર આવડી જશે આપણને? ઓકે, તો હવે ગુણાકાર ભાગાકાર માટેનો નિયમ જોઈએ. આના માટે આપણે આના પછી જે છે એક્ઝામ્પલ સોલ્વ કરીશું બધા. ગુણાકાર ભાગાકાર માટે જોઈએ, બીજું એક ઉદાહરણ જોઈ લઈએ છીએ સરવાળા બાદબાકી માટે. જોઈ લે, ચલો સિમ્પલ ઉદાહરણ જોઈ લઈએ. માની લો કે L1 = 1, 2, 3, 4, 5 આવું કંઈક છે. L3 = 1, 2.34 અને L4 = 1, 2, 3, 4, 5, 6 સરવાળો કરવો છે આમનો ભાઈ બરાબર. તો પોઈન્ટ પછી જુઓ આમાં કેટલા છે? 3 ડિઝિટ, 3 સાર્થક અંક, પોઈન્ટ પછી 2 અંક, પોઈન્ટ પછી 4 અંક. તો ઓછામાં ઓછા કેટલા? 2. તો આનો જે કંઈ જવાબ આવશે, પોઈન્ટ પછી કેટલા રાખીશ? 2. સરવાળો કરીએ આપણે ભાઈ, 3456
12.345 12.34 ओके अँ आवशे 6 अँ आवशे 10 वधी 1 4 तेरी 12 ने 1 13 3 तेरी 9 ने 1 10 2 6 ને 1 7 અને અહીંયા 3 37.0306 આટલા છે તો મને કે આના સાર્થક અંક કેટલા 3 આના સાર્થક અંક 2 આના સાર્થક અંક 4 તો ઓછા ઓછા કેટલા 2 તો પોઈન્ટ પછીના 2 રાખવાના અને દૂર કરવાના અને દૂર કરશો 0 છે જે 5 કરતા નાનો છે તો જવાબ આવશે આનો 37.03 સેન્ટીમીટર અને એકમ અનુક સેન્ટીમીટર હોય બધાનો તો જવાબ આવશે આવડશે બહુ સહેલું છે ચલો ગુણાકાર માટે જોઈએ तो अवलोकन में दर्शावेल सौथी छेल्लो सार्थक अंक आपने खबर है अचोक्कस होय आपणे कोईपण गुणा आपणे रीडिंग पहला लईए छे तो खबर ने आपणे कीधुं के सार्थक अंक कोने कहेवाय तो एक अचोक्कस सार्थक अंकनी डेफिनेशन शुं छे तो कि सार्थक संख्यानी डेफिनेशन शुं छे तो कि एक अचोक्कस अने बाकीना चोक्कस अंको साथे दर्शावती संख्याने आपणे शुं कहीए सार्थक संख्या बराबर આપણે છેલ્લો જે અંક છે એ કેવો હોય અચોક્કસ પણ છતાં કેવો હોય અર્થપૂર્ણ આપણી ડેફિનેશન પહેલાં સૌ પ્રથમ પહેલાં જોઈ હતી પેન્સિલની લંબાઈવાળી બરાબર આપણે એકસો એપ્રોક્સિમેટ જે છેલ્લો અંક લખીએ ને હોય અચોક્કસ પણ અર્થપૂર્ણ બરાબર તો આવાને આપણે શું કહીએ છીએ સાર્થક સંખ્યા તો અવલોકનમાં કોઈ પણ સંખ્યા હોય તો એમાં છેલ્લો જે સાર્થક અંક હોય એ કેવો હોય અચોક્કસ હોય હવે આ અચોક્કસ અંક સાથે જે કંઈ ગુણાકાર થાય કે ભાગાકાર થાય તો જવાબની અંદર પણ અચોક્કસાઈ આવવાના જ બરાબર પરંતુ પરિણામમાં ફક્ત તો આપણે જોઈએ કેટલો એક જ અચોક્કસ અંક રાખવામાં આવે છે આથી સાર્થક સંખ્યાના ગુણાકાર ભાગાકાર કરતી વખતે નીચેના મુદ્દાઓ આપણે ધ્યાનમાં લેવા જોઈએ જે તમારા પીડીએફમાં જુઓ પહેલો મુદ્દો એ છે કે આપેલ સાર્થક અંકમાંથી જે સાર્થક સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંક હોય જો સંખ્યાની વાત કરું છું તે સાર્થક અંક ધ્યાનમાં રાખવો જોઈએ દાખલા તરીકે તમારી પાસે આપેલું છે અહીંયા કોઈ તકતીની પહોળાઈ 2.673 સેન્ટીમીટર સરળ બાદ બાકીમાં હશે કે આવો ગુણાકાર ભાગાકાર માટે જોઈએ ઓકે તો મારી પાસે અહીંયા એક પહોળાઈ આપી છે બરાબર છે પહોળાઈ કેટલી છે ભાઈ તકતીની પહોળાઈ 2.673 સેન્ટીમીટર છે બરાબર લંબાઈ આપી છે આપણને આ પહોળાઈ છે લંબાઈ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ 1.2 સેન્ટીમીટર છે હવેનું ક્ષેત્રફળ શોધવું છે શું શોધવું છે આપણે ક્ષેત્રફળ તો બંનેનો ગુણાકાર કરવાનો 2.673 × 1.2 આનો જે આન્સર આવે છે 3.1356 સેન્ટીમીટર સ્ક્વેર બંનેનો ગુણાકાર કરજો બરાબર જવાબ આટલો આવશે અહીંયા સેન્ટીમીટર સ્ક્વેર આવશે જોજો હવે શું કરવાનું ધ્યાન આપજો હું તમને સમજાવું કે આપણે જનરલી સાર્થક સંખ્યા લખીએ ને તો એમાં છેલ્લો અંક અચોક્કસ હોય આ પણ કેવો હોય અચોક્કસ હોય છતાં રખીએ છે અને સાર્થક અંક કહીએ છીએ જો ધ્યાન આપજો છેલ્લો અંક કયો હોય આપણો અચોક્કસ છતાં રાખીએ છીએ શું કામ કેમકે એક આપણે જોઈએ એક તો ઓછામાં ઓછો હોવો જોઈએ સાર્થક સંખ્યામાં છેલ્લો જે અંક હોય અચોક્કસ હોય છતાં એને સાર્થક અંક ગણીએ છીએ નિયમ છે જ આપણો તો હવે આ અચોક્કસ સાથે જે ગુણાકાર થાય એ બધું કેવું આવે અચોક્કસ જ આવવાનું છે પણ નિયમની અંદર આપણે રાઉન્ડ ઓફ કરતી વખતે ગુણાકાર હોય ત્યારે કેટલા અંક ધ્યાનમાં રાખવા જોઈએ જુઓ તો આના ટોટલ ગણવાના આપણે સરવાળા બાદબાકીમાં દશાંશ ચિહ્ન પછીના 3 અને દશાંશ એક ગણતા હતા ને સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારમાં નહીં ગુણાકાર ભાગાકારમાં તો બધું જ જોવાનું કેટલા છે 1 2 3 અને 4 આમાં 4 સાર્થક અંક છે આના કેટલા છે 2 સાર્થક અંક કેટલા છે 2 તો જવાબમાં પણ આપણે 2 સાર્થક અંક રાખવાના બહુ સહેલું ઓછામાં ઓછું જ રાખવાનું છે સરવાળા બાદબાકીમાં પણ ગુણાકાર ભાગાકારમાં પણ નિયમમાં બંનેમાં ડિફરન્સ શું છે સરવાળા બાદબાકી દશાંશ ચિહ્ન પછીના ગણવાના હોય અને ગુણાકાર ભાગાકારની અંદર ટોટલ ગણવાના હોય સાર્થક અંકો કુલ આના 4 સાર્થક અંક છે આના ટોટલ સાર્થક અંક 2 છે તો જવાબમાં પણ આમાં 2 રાખવાના ટોટલ દશાંશ ચિહ્ન પછીની ખબર પડી ગઈ સરવાળા બાદબાકીમાં અને ગુણાકાર ભાગાકારમાં બરાબર ફરીથી રિપીટ કરું છું સરવાળા બાદબાકીમાં દશાંશ ચિહ્ન પછીના અંક ગણવાના કેટલા અંક ઓછા ઓછા છે તે રાખવાના અને એ જ પરિણામમાં પણ દશાંશ ચિહ્ન પછી જ રાખવાના પણ ગુણાકાર ભાગાકારમાં ટોટલ સાર્થક અંક કેટલા છે 4 ટોટલ સાર્થક અંક કેટલા છે 2 તો જવાબમાં પણ 2 રાખવાના ઓકે આગળ પછીનું આની અંદર આપણી પાસે ટોપિક જે છે ઓકે રાઉન્ડ ઓફ કરીને આપણે 3.1 લખી દીધું ઓકે હવે બીજું એક્ઝામ્પલ છે કોઈ
पदार्थनु कद मापवू छे। हाँ, बीजू जो राउंड ऑफ करती वखते आ त्रण संख्या छे ने पांच करता नानी छे, आपणे आगळ नहीं उमेरीए, 3.1 cm² आवशे। आनो आंसर थयो एप्रोक्सिमेट। ओके, बीजू एक एक्जाम्पल तमने पीडीएफ में आप्यो छे। धारो कि कोई पदार्थनु दळ m = 3.523 ग्राम अने कद 147 cm³ छे, तो आ पदार्थनी घनता शोधो। हवे भागाकार, आपणे गुणाकार जोईए, तो भागाकार माटे घनता शोधवानी छे। दळ आप्युं छे आपणने 3.523 ग्राम અને કદ આપ્યું છે 1.47 cm³, તો ઘનતા રો = m/v, તો 3.523 / 1.47 કેલ્સીથી તમારોનો જવાબ આવશે 2.4296। હજી આગળ પણ ડિજિટ છે, 552, ઓકે, એકમ આવશે ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ, ઓકે, આ એકમ છે એમનો। જો હવે આટલા બધા લખવાના દર વખતે તો કે ના, તમે ભી નથી લખતા તો કેટલા લખવાના, એના નિયમ એ છે કે જોવાનું આના સાર્થક અંક ઉપર કેટલા, 4, આના સાર્થક અંક કેટલા, 3, તો આમાં જવાબમાં પણ કેટલા રાખવાના, ઓછામાં ઓછા હોય તે 3 આટલા રાખવાના, તો બાકીની આ સંખ્યાને આપણે શું કરવાની છે, રાઉન્ડ ઓફ કાઢી નાખવાની છે। ઓકે, તો આ 9 જે છે, જે અંકને દૂર કરવાનો છે, 9 એ 5 કરતાં મોટો છે, તો આગળની સંખ્યામાં આપણે ઉમેરી દેવાનો, તો આનો જવાબ આવશે રાઉન્ડ ઓફ કરીએ 2.43 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ। ખ્યાલ આવી ગયો ભાઈ, 2.43 આપણે લખીએ છીએ, જો કે રાઉન્ડ ઓફને આપણે એપ્રોક્સિમેટ નહીં, આપણે ડાયરેક્ટ ઇક્વલ ટુ કરીને જ લખીશું। ઓકે, આવડશે। હવે આના પછીના જે પણ ઘણા બધા એમસીક્યુઝ છે તમારે સોલ્વ કરવાના છે। હા, બીજી એક વસ્તુ ખાસ જોવાની છે કે જે સંખ્યાઓને આપણે ગુણવાની ભાગવાની હોય તેમાંની જે સંખ્યાના માપન દર્શાવતી ન હોય તો તે સંખ્યા ચોક્કસ હોય। એક્ઝામ્પલ તરીકે કોઈ સમીકરણ, શું કહું છું, જેનું આપણે માપન નથી કરવાનું, તમે એક આનું એક્ઝામ્પલ લઈએ, ઓકે, કોઈનું ક્ષેત્રફળ છે 4πr² બરાબર, તો આમાં 4π ને માપવાના છે નથી માપવાના, બરાબર, એ ચોક્કસ હોય। આ સંખ્યા કેવી હોય જે કોઈ પણ સમીકરણની અંદર પૂર્ણાંક અથવા તો અપૂર્ણાંક, ભલે એ પૂર્ણાંક હોય કે પૂર્ણાંક હોય, હવે એ કોઈ કદ માપવું હોય તો 4/3πr³, આ છે અપૂર્ણાંક, છે ને, 4/3 અપૂર્ણાંક છે, પણ એને માપવાની છે ના, તો કોઈ પણ સમીકરણની અંદર જે આવી સંખ્યાઓ હોય જેનું માપન કરવાનું નથી, પૂર્ણાંક પણ હોઈ શકે અપૂર્ણાંક પણ હોઈ શકે, પણ એ હોય કેવી, આ જે આખી છે 4/3 અપૂર્ણાંક π, 4/3π, π પણ 3.14 છે, સોરી, તો એ પણ અપૂર્ણાંક છે, બરાબર છે, અપૂર્ણાંક છે, 4 અપૂર્ણાંક છે, π અપૂર્ણાંક છે, કોરોના, તો 4 જે છે એ પૂર્ણાંક છે, π છે અપૂર્ણાંક છે, પણ માપવાની નથી, યાદ રાખજો, એ સમીકરણની અંદર આવે છે, આ પણ સમીકરણની અંદર આવે છે, બરાબર, તો આ જે સંખ્યા હોય એ કેવી હોય, ચોક્કસ હોય, કેવી હોય, ચોક્કસ, આ પણ સંખ્યા કેવી હોય, ચોક્કસ, સમજાય છે, તો એના આપણે સાર્થક અંકો ધ્યાનમાં લેવાના નથી, આપણે તો ખાલી આરના સાર્થક અંકો ધ્યાનમાં લેવાના, જે માપન કરીએ છીએ, જે ત્રિજ્યાનું માપન કરીએ છીએ એમની। હજી તમને ટેક્સ્ટબુકની અંદર, સોરી, આપણે જે PDFમાં જે એક્ઝામ્પલ આપ્યું છે, કોઈ વેગનું સમીકરણ છે v² - v0² = 2ac, આપ્યું છે ને, v² - v0² = 2ac, ગતિના સમીકરણો છે, બરાબર, તો અચળ પ્રયોગી ગતિના સમીકરણની અંદર આ માપવાનો વેગ છે, આ માપવાનો વેગ છે, 2a માપવાના નથી, 2a કેવા છે, ચોક્કસ, અને સાર્થક, એના સાર્થક અંકની વાત કરું તો આના સાર્થક અંક અનંત હોય, યાદ રાખજો, જે ચોક્કસ સંખ્યાના સાર્થક અંકો આપણે અનંત ગણીએ છીએ, બરાબર, તો અહીંયા 2 કેવા છે, ચોક્કસ, તો એના આપણે ગણવાના હોતા નથી, અહીંયા a માપીએ છીએ, d માપીએ છીએ, તો આમાં આ બધું શું થાય, સરવાળો બાદબાકી, તો સરવાળા બાદબાકી માટેનો નિયમ લગાવવાનો, સરવાળા બાદબાકીનો નિયમ શું હતો કે પોઈન્ટ પછીના જે આપણા અંકો છે એ ઓછામાં ઓછા ગાના છે, અને અને એ પ્રમાણે રાખવાના, અહીંયા ગુણાકાર, તો ગુણાકાર માટેનો નિયમ લગાવશું, છેલ્લે ફાઇનલ આન્સર આવે આપણો જોઈશું। હવે એને રિલેટેડ આપણે તમારે MCQ સોલ્વ કરવાના છે, હું તમને 4-5 MCQ સોલ્વ કરાવું, જો 137 MCQ નંબર 137, એની રકમ કંઈક એવી છે કે 0.0060માં સાર્થક અંકો કેટલા, ચલો આ નિયમ છે કયો, 1 કરતાં નાની સંખ્યા છે,
तो एक करता नानी संख्या में दशांश चिन्ह की कई बाजू जवानो जमणी बाजू जवानो जमणी बाजू में प्रथम 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 शून्य तरंग प्रथम शून्य तरंग अंकनी कई बाजू आ बाजू कई कहवाई तो कि डाबी बाजू तो डाबी बाजू ना जे जीरो जे छे ए सार्थक अंकों गणवाना नथी तो हवे पछी आ छ एक सार्थक अंक थयो पछी पाछळनो जीरो सार्थक अंक गणाय के ना गणाय गणाय दशांश चिन्ह वाली संख्या में पांचो के छठो मुद्दो हतो पांचो मुद्दो के दशांश चिन्ह वाली संख्या में अंतिम शून्य छे सार्थक अंक छे तो आनी अंदर सार्थक अंक केटला थया भाई बे कया कया तो के छ अने जीरो सिंपल भाई 138 मो जो आ केटलो तो 137 मो बराबर हवे 138 मो जोईए आपणे 138 ની અંદર 0.00066 માં સાર્થક અંક કેટલા 2 આ 0 ગણાય નહીં બહુ સરળ પછી 139 ની અંદર જુઓ 139 0.666 0 આમાં સાર્થક અંક કેટલા 4 1 2 3 અને 4 બરાબર હવે બાકીના તમે જાતે કરજો ક્યાંથી કરવાના બધા જો 137 થી લઈ 137 થી લઈ હોમવર્કની અંદર હું તમને આપી દઉં 147 ઓકે એવું કરાવું 147 145 146 પણ કરાવું ચાલો હું તમને કરાવું અને બાકીના તો ઘરે કરી લેવાના છે હું આપું છું હોમવર્કમાં કયા કયા કરવાના છે એમાં જે થોડા ટફ હોય હું કરાવી દઉં છું માની લો કે 146 આપણે કરીએ 146 તો 146 ની અંદર નીચે આપેલ સાર્થક સંખ્યામાં સોરી નીચે આપેલ સંખ્યામાં સાર્થક અંકોની સંખ્યા જણાવો એમાં પહેલું જે છે 0.03 મીટર સ્ક્વેર બીજું જે છે એની અંદર 0.1570 એકમ છે એમનો ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ ભાઈ આના પરથી ખબર પડે આ શું હશે આ ઘનતા આ ક્ષેત્રફળ બરાબર ત્રીજું એકમ પરથી આપણને ખબર પડે પછી 2.64 × 10^24 કેજી પછી ચોથો છે 7.590 એકમ છે જૂલ ઊર્જાનો એકમ છે પછી પાંચમો છે 6.032 એકમ છે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર આ દબાણનો છે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર દબાણ પી ઇઝ ઇક્વલ ટુ એફ બાય એ બરાબર છે આગળ દબાણનું સૂત્ર છે છઠ્ઠું આમાં આપ્યું છે 3.012 × 10^-4 મીટર સ્ક્વેર 10^-4 મીટર સ્ક્વેર આ ક્ષેત્રફળ છે ઓકે જોઈએ હવે આની અંદર સાર્થક સંખ્યા કેટલી દશાંશ એક કરતા નાની બરાબર છે તમને ખબર જ પડી જાય તમારે નિયમ જાતે કરી લેવાનો આની અંદર એક કહી તો કે 3 આની અંદર સાર્થક સંખ્યા કેટલી 1 2 3 આ 0 ગણાય એટલે 4 આની અંદર સાર્થક સંખ્યા કેટલી 1 2 અને 3 આ ગણવાનું નથી દશાંશ ચિહ્નવાળી નહીં તો આમાં શું આવશે 3 સાર્થક અંક આમના આમના કેટલા 1 2 3 દશાંશ ચિહ્નવાળી સંખ્યા પાછળનો 0 ગણવાનો એટલે 1 2 3 અને 4 આમાં કેટલી તો કે 1 2 3 4 આમાં પણ 4 અને કેટલી 1 2 3 4 આની પણ 4 બરાબર આ ગણવાના નથી 10નો પાવર આપણે ગણતા નથી તો આન્સર પણ તમને આપેલા છે જોઈ લેજો પહેલામાં 1 આવે છે રાઈટ છે બીજામાં 4 આવે છે ત્રીજામાં 3 આવે છે ચોથામાં 4 આવે છે પાંચમામાં પણ 4 આવે છે છઠ્ઠામાં પણ ઓકે 4 બરાબર આન્સર તમે જોઈ લો હવે 147 જુઓ તો 147 ની અંદર તમને આપ્યું છે એક ગોળાનો વ્યાસ 4.24 સેન્ટીમીટર છે સાર્થક અંકોને ધ્યાનમાં રાખી તેનું ક્ષેત્રફળ ગણો વ્યાસ પરથી આપણે ક્ષેત્રફળ ગણવાનું છે હવે વ્યાસ પરથી ત્રિજ્યા શોધવી હોય તો ડી બાય ટુ કરી દઈએ આપણે રાઈટ જો ડી ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલો આપ્યો છે 4.24 એકમ છે સેન્ટીમીટર વ્યાસ પરથી ત્રિજ્યા શોધવી હોય તો ડી બાય ટુ આર ઇઝ ઇક્વલ ટુ ડી બાય ટુ તો આર ઇઝ ઇક્વલ ટુ ડી બાય ટુ કરશો હવે આ જો અહીંયા જો ધ્યાન આપજો આ બે છે ને ચોક્કસ છે એટલે આની જે જવાબ આવે એને જ રાખવામાં કોઈ ફેરફાર કરવાનો નહીં તો આને ભાગ્યા 2 કરશો તો આઈ થિંક 2.14 સેન્ટીમીટર આવશે ઓકે હવે
આપણે ક્ષેત્રફળ શોધવું છે તો ગોળાનો ક્ષેત્રફળ, ગોળાનો જે પૃષ્ઠ છે તો સૂત્ર શું છે, 4πr² એ ઇઝ ઇક્વલ ટુ 4πr² હવે 4 અને પાઈ એ કેવા છે, માપન થતું નથી એટલે એના સાર્થક અંક જે હશે અનંત હોય, એટલે સાર્થક અંકો આના ધ્યાનમાં લેવાના નથી, એ ચોક્કસ સંખ્યા છે, રાઈટ. અપૂર્ણાંક છે, અપૂર્ણાંક છે 3.14, અપૂર્ણાંક અપૂર્ણાંક પૂર્ણાંક હોય કે અપૂર્ણાંક હોય આપણે કશું જ લેવા દેવા નથી. હવે આરની વાત કરીએ તો 4π જે છે કિંમત મૂકીએ, 4 × π ની કિંમત 3.14 એને ગુણ્યા r² એટલે 2.14² તમે આનું કેલ્ક્યુલેશન કરશો એટલે જવાબ આવશે 56.56.44. બહુ લાંબો જવાબ આવે છે, 9664 એકમ આવશે cm². યાદ રાખજો. હવે આનું રાઉન્ડ ઓફ કરવું છે, ધ્યાન આપજો. તો કઈ રીતે આપણે રાઉન્ડ ઓફ કરશું, અહીંયા જુઓ. હવે આ શું r² એ શું થયો વિચારો, સરવાળો થયો ના, r² એટલે r × r, શું થયું, r × r એટલે ગુણાકાર થયો. તો ગુણાકારના નિયમની અંદર એવો છે કે ભાઈ ટોટલ સાર્થક અંક જે આરમાં હોય, હવે આરમાં અને આરમાં સરખા જોવાના, બંનેના સરખા જશે, આના પણ 3 આના પણ 3, કેમ કે એકનો એક વસ્તુ છે, બરાબર. અહીંયા જો 3 સાર્થક, તો જવાબમાં પણ આપણે 3 સાર્થક અંક રાખવાના. સમજો, જો અહીંયા r² છે મતલબ આરના એક જ સંખ્યા છે r, તો આરના જેટલા સાર્થક અંક હોય એટલા રાખવાના ટોટલ. તો એવું નહીં પોઈન્ટ પછી નહીં જોતા, ટોટલ રાખો તો ટોટલ 3, તો આના પણ ટોટલ 1, 2 અને 3, તો આટલા રાખવાના. ખ્યાલ આવી ગયો. તો આ 4ને દૂર કરવાના, તો અહીંયા શું આવશે, 5.6.4 એકમ આવશે cm² આન્સર છે આપણો, ક્લિયર. પછીનું MCQ, હવે તો તમને બાકીના બધા આવશે, 148, 149, 148માં શું છે, એક ગોળાના વ્યાસ 5.26 છે, સાર્થક અંકોને ધ્યાનમાં રાખી તેનું પૃષ્ઠનું ક્ષેત્રફળ, બરાબર. સેમ એવું જ છે, એ જ સૂત્ર વાપરવાનું, ખાલી વ્યાસ આપ્યો છે 5.26, એને ભાગ્યા 2 કરશો, ત્રિજ્યા મળશે, પૃષ્ઠનું ક્ષેત્રફળ સેમ આ સૂત્ર વાપરી દેજો, બરાબર.